હવે વાત કરીએ તો જામનગરની. જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં સવારથી જ અવિરત મેઘમહેર યથાવત, ઠેર નદીમાં ઘોડાપૂર. જામનગર શહેર અને જિલ્લામાં સારા વરસાદના પગલે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. અગાઉ વાવણી કર્યા બાદ છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. આજે પણ વહેલી સવારથી જ જામનગર સહિત જિલ્લામાં અવિરત મેઘમહેર થઈ રહી છે, જેમાં સવારના 6 વાગ્યાથી 12 દરમિયાન જિલ્લાના તાલુકા મથકોએ વધુ 1.5 થી 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જામનગરમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું હતું અને પવન સાથે સતત વરસાદ વરસતો રહ્યો હતો. સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી દરમિયાન 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે કાલાવડમાં સૌથી વધુ 3.5 ઇંચ, જામનગરમાં 1.5 ઇંચ, જોડિયામાં 1.25, 2 અને લાલપુરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. શનિવારથી આજે બપોરના 12 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો જામજોધપુરમાં 7.5 ઇંચ, કાલાવાડમાં 9 ઇંચ, ધ્રોલમાં 7.5 ઇંચ, લાલપુરમાં 1.8 ઇંચ, જોડિયામાં 1.25 ઇંચ, જ્યારે જામનગરમાં 1.25 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જામનગર સહિત સમગ્ર જિલ્લામાં શનિવારથી અવિરત મેઘમહેર થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. જિલ્લામાં સતત વરસતા વરસાદની નદીનાળામાં નવા નીરની આવક થઈ છે. ખેડૂતોએ અગાઉ વાવણી કર્યા બાદ સારા વરસાદથી જિલ્લામાં ચારેકોર હરિયાળી છવાઈ ગઈ છે. કેટલાક ગામોમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જોડિયા તાલુકાના હળિયાણા ગામે પણ આજ બપોરના અત્યારના સમય સુધીમાં આશરે 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને હળિયાણા ગામની ઉત્તર દિશા તરફના બિરાજા, બારાડી, ફલા ગામ ઉપર 5 વધુ વરસાદ પડ્યો હોવાથી અને ખેતરોમાંની સીમમાં પાણી હળિયાણા ગામની કંકાવટી નદીમાં નવા નીર આવતા ગ્રામજનો નદીના પુલ ઉપરથી નદીમાં નવા નીર આવતા જોઈ ખેડૂતોમાં ખુશી ખુશી જોવા મળી હતી. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.